તમે સાંભળી રહ્યા છો કનુ ભગદેવ લિખિત ચેલેન્જ માતૃભારતી પર. કહેવાની જરૂર નથી કે દિલીપના અવાજમાંથી ભારોભાર કટાક્ષ નીતરતો હતો. જાણે અચાનક જ પગ પાસે કાળો વિસ્તર આવી પડ્યો હોય તેમ જોની દિલીપની વાત સાંભળીને એકદમ ચમકી ગયો. ભગવાન જાણે તમે આ શું બકો છો, એ થોથવાથા અવાજે બોલ્યો. જોની શા માટે આટલો બધો ગભરાઈ ગયો હતો એનું કારણ દિલીપને વળતી જ પળે સમજાઈ ગયું. ગુલાબરાય તો પોતાને ક્લબમાં પ્રવેશતાની સાથે જ ઓળખી ગયો હતો, પણ ત્યારે જોનીને ખબર નહોતી કે ઉષાની સાથે ઉષાના મહેમાન તરીકે પોતે જ આવવાનો છે. એટલે જેવી એને ખબર પડી કે ઉષાનો સાથી બીજો કોઈ નહીં પણ ગુલાબરાયનો હડહડતો દુશ્મન દિલીપ છે, એટલે હવે તે અજાણ્યો હોવાનો ઢોંગ કરતો હતો. તો હું બાકુ છું એમ ને, દિલીપે તેને એક વચનમાં સંબોધતા કહ્યું. તો પછી શું તે અમને અહીં આવું અપમાનજનક વર્તન કરવા માટે બોલાવ્યા હતા? દિલીપની વાત સાંભળીને ગુલાબરાય અને નારંગ બંનેના ચહેરા પર મૂંઝવણની રેખાઓ ફરી વળી. એ બંનેને પણ એવું લાગ્યું કે જરૂર જોની પોતાનાથી કંઈક છુપાવે છે. બંનેએ અર્થસૂચક નજરે એકબીજા સામે જોયું અને પછી તેઓ ડારતી આંખે જોનીને તાકી રહ્યા. પણ આ દરમિયાન જોની ઉર્ફે વિલિયમ માનસિક સ્વસ્થતા મેળવી ચૂક્યો હતો. શંકરે તમારા માથા પર જે ફટકો માર્યો હતો એનાથી તમારા જ્ઞાનતંતુઓ હચમચી ગયા હોય, ઢીલા પડી ગયો એવું મને લાગે છે મિસ્ટર. લે કર વાત. અલે એક તો તે અમને બંનેને અહીં બોલાવ્યા અને હવે ઉપરથી અજાણે હોવાનો ઢોંગ કરે છે. તું આટલો બધો બીકણ છો તો પછી શા માટે આ રમત શરૂ કરી હતી? બોસ, મને તો આ માણસ ગાંડો થઈ ગયો એવું લાગે છે. સાંજ પછી મેં આને હમણાં જ જોયો છે, જોની ત્રુટક અવાજે બોલ્યો. કેપ્ટન, ગુલાબરાયે કઠોર અવાજે કહ્યું, આ બધું શું છે? તમે શું કહેવા માંગો છો? તમારા આ ઠેકાણા વિશે મને જોનીએ જ બાતમી આપી હતી એમ હું તમને કહેવા માંગુ છું. સાલા બદમાશ, જોની ક્રોધથી પાગલ બની મુઠ્ઠીઓ વાળતો દિલીપ તરફ આગળ ધસ્યો. આ ખોટું બોલે છે બોસ, એકદમ ઊભો રહી જા. નારંગે વિષધરના ફૂંફાડા જેવા અવાજે કહ્યું. જોનીના પગ જાણે કે ધરતી સાથે ચોંટી ગયા. તમે તમારી વાત ચાલુ રાખો કેપ્ટન, નારંગ બોલ્યો. આગળ શું બોલું? જોનીના ચહેરા પરથી જ તમે નથી સમજી શકતા કે એને બિચારાને અત્યારે પોતાનો જીવ બચાવવાની કેટલી બધી ચિંતા વળગી છે? કહીને દિલીપ ગુલાબરાય સામે ફેરો. ગુલાબરાય, જો તમે આરતી જોશીના ખૂનના ગુનામાં સંડોવી દેવા માટે કોઈ બલીનો બોકડો શોધતા હો, હું નથી માનતો કે તમારે આ જોની ઉર્ફે વિલિયમથી વધુ કોઈ સારું ઉમદા મજાનું રેડીમેડ પ્રાણી તમને મળે. શિકાર બહુ ઉમદા છે. નાના, આ તો હું તમને સલાહ આપું છું, એમાં તમારે મારા પર ગરમ થવાની કે ખોટું લગાડવાની જરૂર નથી. હા, બાકી બીજી કોઈ બાબતમાં ઠંડા ગરમ થવું હોય તો તમારા સમ ખાઈને કહું છું કે હું બિલકુલ વાંધો નહીં ઉઠાવું. દિલીપના અવાજમાંથી નરો કટાક્ષ નીતરતો હતો. બહુ હોશિયારી રહેવા દો કેપ્ટન, તમે એમ માનો છો કે? ચૂપ, એકદમ ચૂપ થઈ જાઓ ગુલાબરાય. સાલા કમજાત, આ બધું તમારી બેવકૂફીનું પરિણામ છે. નારંગ લાલઘૂમ આંખે ગુલાબરાયને તાકી રહેતો રોષ પર અવાજે બરાડ્યો. ગુલાબરાય એકદમ ચૂપ થઈ ગયો. આ બનાવ સાથે જોનીને શું સંબંધ છે? નારંગે દિલીપ સામે જોઈને પૂછ્યું. આરતીનું ખૂન જોનીએ જ કર્યું છે એ હું પુરવાર કરી શકું તેમ છું, દિલીપે જવાબ આપ્યો. આ માણસ હળાહળે ખોટું બોલે છે. જોનીના અવાજમાં વિરોધનો સૂર હતો. મેં એને અહીં બોલાવ્યો જ નથી. તું ચૂપ રહે, નારંગે જોનીને ધમકાવતા કહ્યું. તમને લોકોને જો મારી વાત પર ભરોસો ન હોય તો હમણાં ઉષા ભાનમાં આવે ત્યારે તે પૂછી લેજો, દિલીપ બોલ્યો. જોનીને આરતી સાથે લફરું હતું, પણ પછી એકાએક આરતીએ તેની સાથે પોતાનું પ્રેમ પ્રકરણ પૂરું કરી નાખ્યું. આ એટલે કે જોની આરતીને મનાવી લેવા માટે એના ઘરે ગયો, પણ તે ટસની મસ ન થઈ. બે વ્યક્તિઓએ રાત્રે અંદાજે 10:15 વાગ્યાની વચ્ચે આરતીને ઘેર આવીને આરતી સાથે બોલાચાલી કરતો અને તેનું ભયંકર પરિણામ આવશે એવી ધમકી આપતા સાંભળ્યો હતો. આરતીનું ખૂન થઈ ગયા પછી અચાનક જ એના મગજમાં ટ્યુબલાઇટ થઈ કે આ બે વ્યક્તિઓની જુબાની પોતાને ફાંસીના માછડા સુધી દોરી જઈ શકે તેમ છે, એટલે તે રાતોરાત બંનેને શોધવા નીકળ્યો. પણ એમાંથી એક તો તેને મળી જ નહીં. આ બે વ્યક્તિઓ બીજી કોઈ નહીં પણ મરનારની બંને બહેનપણીઓ ઉષા અને સરલા છે. સરલાનો પત્તો તો તેને લાગ્યો નહીં, પણ ઉષા વિશે તે જાણી ગયો કે એ મારી સાથે છે, એટલે અમારી સાથે સોદો કરીને અમારી જીભ સેવેલી રાખવા માટે એણે અમને બંનેને તમારા આ ઠેકાણાનું સરનામું આપીને અહીં બોલાવ્યા. ગુલાબરાય, જો તમે મને અંદર દાખલ થતો ન જોયો હોત તો આરતી જોશીના ખૂનના બખેડાથી પોતાને દૂર રાખવા માટે તમારો આ જોની
અમે જીભ બંધ રાખીએ એના બદલામાં તમારી દરેક પોલ અને તમારા કાળા કરતૂત મારી પાસે છતાં કરી દેત, એમાં તમે બિલકુલ શંકા રાખશો નહીં. ગિવ એન્ડ ટેક જેવી નીતિ જોની અપનાવવા માંગતો હતો. સાલા લબાડ! કાળજાળ ક્રોધથી કંપતો, ધ્રુજતો ને થરથરતો ગુલાબરાય જુસ્સાભેર બંને હાથની મુઠ્ઠીઓ વાળીને માતેલા સાંઢની જેમ જોની તરફ ધસી ગયો. ગુલાબરાય! ગુલાબરાયના કાનમાં નારંગનો અવાજ ચાબુકના ફટકાની માફક વીંજાયો. ગુલાબરાયે પીઠ ફેરવીને નારંગની આંખો સાથે આંખો મિલાવી. તમે હમણાં શાંત રહો ગુલાબરાય, નારંગે કહ્યું. તમે જ કહેતા હતા કે કેપ્ટન દિલીપ નામનો આ બળવાંદરો ભારે ઉત્સાહ છે. હળહળ ખોટી વાતોને સચ્ચાઈના પડમાં લપેટીને એટલી બધી ખૂબીથી રજૂ કરે છે કે ભલભલા એની આંટીમાં આવી જાય. તમે એમ પણ કહ્યું હતું કે આરતી જોશીના ખૂનના મામલામાં કેપ્ટન પોતે પણ સંડોવાયેલો છે, એટલે ફાંસીનો ગાળિયો પોતાના ગળામાં ન આવે એ ખાતર તમારું ધ્યાન ઇરાદાપૂર્વક જ જોની તરફ ખેંચે છે. એટલું તમે નથી સમજતા? અને આમ કહો છો કે હું મોટો ઇન્સ્પેક્ટર છું. ધૂળ પડી તમારી ઇન્સ્પેક્ટરીમાં. તમે આટલા બધા બોકા હશો એવું મેં નહોતું ધાર્યું. હું નાહક જ તમને આપતા ખવડાવતો રહ્યો. મિસ્ટર નારંગ! ગુલાબરાયના અવાજમાં જાણે કે સળગતા અંગારા ભભૂકતા હતા. બોકો હું નહીં પણ તમે છો. એક સીઆઈડીના ઓફિસર સામે જેમ ફાવે તેમ લવારો કરો છો એ તમારી બેવકૂફીનું પ્રદર્શન નથી તો બીજું શું છે? હવે રહી આરતી જોશીના ખૂની તરીકે આ કેપ્ટનને સંડોવી દેવાની વાત, તો એને મેં મારી રીતે લગભગ પૂરેપૂરો સંડોવી જ દીધો હતો. પણ મહેન્દ્રસિંહે એને છોડી મૂક્યો છે અને હવે અત્યારે કેપ્ટનની શું પોઝિશન છે એ હું નથી જાણતો. અને નારંગ જોનીને તતડાવતો હોય એવા અવાજે બોલ્યો, તારે આ બનાવ સાથે શું સંબંધ છે? જે કંઈ હોય એ સાચે સાચું ભસી મરજે. બોલ, શું બખેડો છે? આ કહે છે એ જાતનો કોઈ સંબંધ નથી. જોનીએ દિલીપ સામે આંગળી ચીંધી. હું અને આરતી પ્રેમમાં હતા. હું રાત્રે આશરે 10:30 વાગે આરતીના ઘરે ગયો હતો અને ત્યાં મારે તેની સાથે બોલાચાલી થઈ હતી. એ વાત સાચી છે, પણ મેં એનું ખૂન નથી કર્યું. તો પછી તે મને અને ઉષાને શા માટે અહીં બોલાવ્યા હતા એ કહીશ? દિલીપે કઠોર અવાજે કહ્યું. Thank you.